અહીંયા જોવાની વાત, એક તો ખોટી એક્ટિવિટી કરવામાં આવી છે નંબર એક, બીજું પિતા પુત્ર ભેગા થઈને કરે છે. એટલે આમ જોવા જઈએ તો જયારે ખોટી એક્ટિવિટી જયારે બહાર પકડાય તો જે તે વ્યક્તિને એ ડર હોય કે સમાજમાં ખબર પડી હશે, ઘરે ખબર પડી હશે, પરંતુ એક તો પિતા પુત્ર ભેગા થઈને આ વસ્તુ કરે છે, એટલે કઈ હદે ઇન્ટેન્શન તેમના કેટલા સમયથી એવા હશે એ આપણે અંદાજો લગાવવો પણ એ મુશ્કેલ છે. મેં જેમ પહેલા કહ્યું કે આ જે ઇન્ટેન્શન્સમાં આ લોકો વર્ષોથી કરે છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધીસ સાહેબ જે ડોક્ટર સાહેબ બોલ્યા અત્યારે, એમનો પહેલા પોઈન્ટ લઈ લઉં કે સૌથી પહેલા તો સીસીટીવી જ્યાં પેલું એ કરતો હોય ને, પેલું શું કહેવાય, સારવાર કરતો હોય ત્યાં સીસીટીવી કેમેરા ના મુકાય ફોર ધ પ્રાઇવસી ઓફ ધ પેશન્ટ. એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ દેટ કે ત્યાં સીસીટીવી હોય, જેટલું મારું નોલેજ છે પ્રમાણે બરોબર છે. એટલે સીસીટીવી તમે બહાર મૂકી શકો છો, પણ જે માણસને આવું બધું કરવું હોય એ માણસ, એક્ઝામ્પલ આપું છું, સીસીટીવીનો ખાલી કેમેરા એ બતાવે ને અંદરથી ચાલતું નહીં તો કોણ શોધવા જાય. એટલે આ બે એક પોઈન્ટ કહેવા માંગુ છું કે જેને કરવું છે એ કઈ રીતે કરે છે, એટલે એક પોઈન્ટ એ છે. બીજો પોઈન્ટ છે કે જ્યારે કે છે લેડી એસિસ્ટન્ટ, આ બહુ જરૂરી છે, યુ આર 100% રાઈટ. આજકાલ સારી સારી હોસ્પિટલોમાં લેડી એસિસ્ટન્ટો હોય છે, જે બી સારા ડોક્ટરો ત્યાં બી હોય છે. પણ તમે અત્યારે જરા મહેસાણાની વાત કરો, આમ પ્રેક્ટિકલી તમે જેટલું વિડીયો જોતા હશો તમે જોઈ શકો છો કે કઈ ટાઈપનું એનું ક્લિનિક છે, કઈ ટાઈપનો એનો રૂમ છે. એટલે આમ ખોપચા જેવું લાગતું હતું. હવે ખોપચામાં તમે ક્યાંથી એક્સપેક્ટ કરવાના કે પાછું લેડી એસિસ્ટન્ટ મૂકવાનો હતો. એટલે એ પોઈન્ટ વ્યાજબી છે, પણ નથી કરી એટલે એ લેવલ પગલા લેવા શકે. બીજો અત્યારે ડોક્ટર સાહેબે કીધું નહીં કે ભાઈ આમાં તમે, એટલે કદાચ તમે પૂછશો એટલે કહેશે કે આમાં કઈ કઈ પગલા લેવાય, કારણ કે એમાં ઘણા લોસ છે એ લોકોના, જે લોકો વચ્ચે હજી સ્ટ્રીક કર્યા હતા. કારણ કે હવે જે ડોક્ટર સાહેબ કહે છે ને ગણિયા ગાંઠિયાના લીધે થાય છે, સાહેબ આ ગણિયા ગાંઠિયા વધતા જઈ રહ્યા છે. કારણ કે વચ્ચે બી એપોલો, આ તો ફૂલ મોટી એપોલો હોસ્પિટલમાં આઈસીયુમાં આવા નાટક થઈ ગયા હતા અને બીજી બી બે ત્રણ હોસ્પિટલમાં થઈ ગયા હતા અમદાવાદમાં. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હવે ગણિયા ગાંઠિયા નથી રહ્યા, વધી રહ્યા છે, ફૂલી ફલી રહ્યા છે. એટલા માટે ફૂલી ફલી રહ્યા છે કારણ કે એ લોકોને છૂટતો દોર મળ્યો છે ને એ લોકોને થાય છે અમારું કોઈ બગાડી ના શકે. કમિંગ બેક ટુ યોર પર્ટિક્યુલર પોઈન્ટ કે જે જે ડોક્ટરો અને સમાજનો ડર, હવે પ્રોબ્લેમ સાહેબ ક્યાં છે કે ડોક્ટરો યા ભાઈઓ યા જેન્ટ્સ ને કોઈ ડર નથી સમાજનો, કેમ? કારણ કે નાનપણથી શીખવાડ્યું છે કે ભાઈઓ તો કંઈક બી કરે ભગવાન કરે, જે ખોટું કરે બિચારી વિક્ટિમ હોય બેન તો બી એને ગુનેગાર કહેવામાં આવે. અત્યારે બિચારી પોલીસમાં જશે તો 10 પૂછશે કે ક્યાં મૂક્યો હાથને, કાં મૂક્યો પગને, એવું બિચારી પૂછવામાં આવશે. એટલે અનફોર્ચ્યુનેટલી જે આપણી પેટ્રાઇકલ માઇન્ડસેટ છે કે ભાઈ બહેનોને ફસાવો, બિચારી બહેનોને એટલું હાથથી એ કરી દો કે બિચારી ના અહીં રહી ના ત્યાંની ને બિચારી ટ્રોમામાં રહે, દુખી રહે, ચૂપ રહે, સહન કરે, અને પેલો ભાઈ તો બિંદાસ કોલર ઉચકીને જશે. કારણ કે જે સમાજના લોકો છે, સમાજ હેઝ ફેલ્ડ, ધ સોસાયટી હેઝ ફેલ્ડ ધ વુમેન. મારે આજે આ કહેવું પડશે કે સોભાદને શરમ આવી જોઈએ કે એમના લીધે અત્યારે આ બધી બહેનોને આ સહન કરવું પડે છે. અગર સમાજ ઉભો રહેતો બહેનો જોડે તો બહેનોને આ સહન નહીં કરવું પડે. નહીં, એક એ બહેનના ઘરે બી પિતા હશે, ભાઈ હશે, દીકરાઓ હશે, પરંતુ એ લોકો આગળ આવતા હશે એમની મદદે. અહીંયા વાત માત્ર સમાજની, તમે કહો છો એ પ્રકારે કોઈને કોઈ રીતે આવા પ્રકારના વ્યક્તિઓને ક્યાંક ટ્રીટ કરવાની મને વધારે જરૂર લાગે છે. એમની જે આવા લોકો તો શોક ટ્રીટમેન્ટ આપવાનું સાહેબ, આ લોકોને કોઈ ટ્રીટમેન્ટ જ ના અપાય. ઠીક છે, હું એક મિનિટ મને કહી દેવો તો સારું, તમે પ્લીઝ સોરી. આ લોકોને શોક ટ્રીટમેન્ટ અપાશે તો જ આપણી બહેનોનું કંઈ ભલું થશે, ના તો તમે કહેશો કે અમે ટ્રીટમેન્ટ આપી, આ ગાળા નથી, આ હવસકોર છે. આ લોકોનું આ છે કે મારે અમે છૂટી જઈશું ને અમે બીજી આવી બે બહેનોને કરશું. અગર ફાધર આટલા વર્ષોથી કરતો તો એના દીકરાને શું શીખવાડ્યું? આ જ શીખવાડ્યું? શરમ આવી જોઈએ.